મળીને તરત પાછો ઉભો જ જતો. અરે સાધુ મહારાજ, આવા ગોળ પાસે શા માટે આવ્યા છો? અરે ભગવાન, હું આ પંથકે જઈ રહ્યો હતો તો મને બહુ ભૂખ લાગી છે, તો તું મને ખાવાનું હોય તો આપ. અરે સાધુ મહારાજ, આપ થોડાક લેટ પડ્યા, મારે કામના અંદર પટકું રોટલો હતો જે તો હું ખાઈ ગયો, હવે ખાવાનું ક્યાંથી લાવ્યો? અરે ભગવાન, તારી પાસે ખાવાનું ના હોય તો તું મને ખરું બકરાનું થોડું દૂધ પીવડાવ. અરે સાધુ મહારાજ, આ 20-20 વર્ષથી મારા બકરા ચારું છું, આ બકરા તો બધા પાખડા છે, તો તેની અંદર દૂધડા ક્યાંથી હોય? અરે ભગવાન, સામે બધા નીચે બેઠેલી બકરી તેના જમણા આંચળમાં મને દૂધ દેખાય છે, તો તું જઈને તો તમે બધા નીચે બેઠેલી બકરી દોઈ દો, તેની અંદર દૂધડા વહે તો સાધુ મહારાજ ને પણ. અરે સાધુ મહારાજ, જ્યારે સવારની અંદર મારે બકરા લઈને નીકળ્યો, મારા પિંજરાની અંદર પાણી હતું, તે તો પાણી ક્યાંથી લાવ્યા? અરે ભગત, સામેની વાવમાં જા, ત્યાં જે વીડલો ખૂંજે ત્યાં જરૂર લઈ જશે. અરે સાધુ મહારાજ, જે સરોવર ની અંદર ધૂળી ની રજ ઉડતી હોય ત્યાં વીડો ગાળા થી પાણી ક્યાંથી નીકળે? અરે ભગત, મારા બોલ ઉપર વિશ્વાસ રાખો અને તમે જઈને તપાસ કરો. અરે લાવ, સામેના સરોવર ની અંદર જાઉં, તે વીડો ગાળો તો તેની અંદર નીર નીકળે. સાધુ મહારાજ ને બહુ એ પાણી લા ભરવા હાલ્યો મને હાર દે, પાણી લા ભરવા હાલ્યો રે. અરે સાધુ મહારાજ, આટલું પાણી તમે પીવો? અરે ભગત, આ થોડું પાણી તું પણ પી. અરે આ પાણી તો બહુ મીઠું છે, આ કોઈ સાધુ કોઈ નથી લાગતું, કોઈ ચમત્કારી હોય લાગે છે, તે લાવ તમને પૂછો. અરે સાધુ મહારાજ, આપ કોણ છો અને કઈથી આવો છો અને શા માટે આવ્યા છો? અરે ભગત, જો તારે મારો અસલી રૂપ જોવો હોય તો આમનો ફરીને ઉભો રહે. બહુ સારું. અરે ભગત, હવે આમના ફરી જાઓ. એ દ્વારિકા તું આવું છું ને પકડ ગાડ જાઉં છું. મારી ઘેર છે
अरे प्रभु वो आपने ओखी ना सक्यो तातलो गुनो मारो माफ करो। अरे हरजी जा आटलो गुनो उतारो माफ करू छु। अरे प्रभु आपने आटला मने मने दर्शन दीदा होय भनबगड़ा अंदर ते मारी झुपड़ी आओ अने मारी झुपड़ी पावन करो। अरे नहीं प्रभु आज नो वायदो काले चालू जैसे आओ तो आज ने प्रभु मारी झुपड़ी आओ तो आज ने आज वाला मारे झुपड़ी પ્રભુ અરે હરજી બાઠી જીવે તમારી મરજી। અરે પ્રભુ આ પોગ્રેટ ની અંદર અવતાર ધરવા જઈ રહ્યા હોય તો હરજી બાઠી ને કઈક વચન આલતા જાઓ। અરે હરજી માં તારે જે જોઈએ તે વચન માં। અરે પ્રભુ જ્યારે પોગ્રેમ ઘટ ની અંદર તમારો જન્મ થાય તો પહેલી આરતી હરજી બાઠી ના હાથે ઉતરે। અરે હરજી જ્યારે મારો પોગ્રેમ ઘટ માં અવતાર ધારણ થશે ત્યારે મારી પહેલી આરતી ભલ તારા હાથે ઉતરશે અને છેલ્લી આરતી ભલ તારા હાથે ઉતરશે। જા મારું તને વચન છે બોલ રામા પેરની જય જય છે। તો હજુ પણ પાછા નથી કર્યા તો આપ જઈ અને એમની તપાસ કરો। અરે માતાજી તે સામેથી આવતા જણાય છે। અરે સ્વામીનાથ ને મારા પ્રણામ। અરે અભિનંદન છે સતી। એ મારો થાળો ભર્યો રે સદો મોતી દ્વારકાધીશના દર્શને ગયા આયા પછી મારા સ્વામીના બિરડા
તે ઘણા હરખભર્યા છે તો લાવ હું તેમને દિલાની વાત પૂછી જોઉં. હે આજ સ્વામી ના દિલોડા રે કેમ હરખભર્યા, એક વાતની તમને ખબર હશે કે એક રૂપિયા રૂપિયા વાળા ના કહેવાય અને એક પુત્ર એ આપણે પુત્ર વાળા ના કહેવાય. તારી વાત કેવી સત્ય છે સતી. પ્રભુ આવે તે કઈ તિથિ કયા વારે અને કઈ સાલમાં આવશે? નિશાની તો આપી હશે ને? હા, એવી કુંભ કુંભની પગલી પડે રંગ મેલો મારે, વીરમદેવ રાખવાનું છે. અને આ બીજું પુષ્પ હતું તેનું નામ, બીજું પુષ્પ આપ્યું છે તેનો અવતાર થાય તેનું નામ રામદેવ રાખવાનું છે. બહુ સારું. સેવા માં કઈ વિચાર નવ નવ માં તુજી રે હે
દૂધની દેખ એ લીલોડા ઘાસ લઈ હાલ્યા ની નાળ દે લીલોડા ઘાસ લઈ હાલ્યા હું ગૌશાળામાં ગઈ હતી, પરંતુ હું કેમ ભૂલી જાઉં છું કે દૂધની દેગ તે મેં ચૂલામાંથી મૂકી છે તો ઉભરાઈ રહી છે. અરે આ તો અસરત થઈ ગયું, આ કુમકુમ ની પગલી જણાય છે, નક્કી મારા સ્વામી ને તો લાવ હું ઉતાવળી જઈ અને તપાસ કરું. એ કુમા કુમા ની પગલી જણાય કોને ઉતારી છે? અરે માતાશ્રી આ દૂધની દેખ મેં ઉતારી છે. રાખ્યા રાખ્યા રમા દેવ રુદના ઓજી
राजा ना कहवा प्रमाणे बन्ने कोरोना जन्म थई चुक्या छे तो हाल तमे राज दरबार नी अंदर जाण करो। अरे हा मारा साहेब यहाँ दे पर ये सोना पारणी
I'm not a man.
Oh,
આવતી કાલે આપણે હલો આપણે બે મિનિટ ધૂન બોલવાની છે તો ભાઈઓ બહેનો નમ્ર વિનંતી કે બે હાથ તાળી પાડી અને ધૂન બોલે હે આવશે આવશે રે દુઆએ કાથી તે વાલો મારો આવશે
Oh, my God.
बाबा।